नमो अरहंताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो उवज्जायाणं नमो लोये सर्वसाहूणं। प्रश्न नंबर 229। सात तत्व ने ज्ञेय हेय तथा उपादेय मां विभाजित करो। सात तत्व की चर्चा थी, एमां जीव अजीव आश्रव बंध संवर निर्जरा अने मोक्ष ने पुण्य पाप ने जोड़ता नव तत्व। आ सात तत्वों में कितना तत्व ज्ञेय छे, कितना तत्व हेय छे ने कितना उपादेय छे, ये त्रण में एनु वर्गीकरण कर्यु छे। ज्ञेय नो अर्थ छे जाणवा योग्य, एने ग्रहण पण करवानु नथी अने छोड़वानु पण नथी। ज्ञान में जणाय छे तो एने जाणी, बस एटला पूरतुं ज एनुं प्रयोजन छे। पण हेयनो अर्थ छे छोड़वा योग्य, अने उपादेयनो अर्थ छे ग्रहण करवा योग्य। तो पोतानी जे पर्यायनी अशुद्धि छे ए तो छोड़वा योग्य छे, अने पोतानी पर्यायनी शुद्धि प्रगट करवा योग्य छे। ने बीजा जीवनी पर्यायनी अशुद्धि के पर्यायनी शुद्धि ए मारे न तो प्रगट करवा योग्य छे न छोड़वा योग्य छे, एटला माटे न तो उपादेय छे न हेय छे, ए तो मारा ज्ञाननु ज्ञेय छे। ज्ञानमां जणायो छे अने एमां एने छोड़वा माटेनो जे विकल्प उत्पन्न थाय छे ए विकल्प ए मारी अशुद्ध पर्याय छे। બે વાત, પહેલી વાત તો એ કે બીજા જીવની અશુદ્ધ પર્યાય, એ અશુદ્ધ પર્યાયને દૂર કરવા માટે એને હે માની, છોડવા યોગ્ય માની, અને એને દૂર કરવા માટે વિકલ્પ કર્યા, ને એ વિકલ્પરૂપ જે પર્યાય છે એ મારી અશુદ્ધિ છે, અને ખરી રીતે તો એ જ હેય છે, સામાવાળાની અશુદ્ધિ હેય નથી, છોડવા યોગ્ય નથી। એટલે કે બીજાને હું આ વાત બતાવું અને એને એના અંદર પડેલી અશુદ્ધિને હું દૂર કરું એવો જ્યારે પોતાને વિકલ્પ ઉત્પન્ન થાય છે ત્યારે એ બેહોશ થઈ જાય છે અને પોતે ભૂલી જાય છે કે અહીંયા કંઈક મારી પણ અશુદ્ધિ પડેલી છે। જ્યારે બીજાને શિખામણ આપતી વખતે પોતે એને યાદ નથી રહેતું કે મારામાં પણ અશુદ્ધતા કેટલા પ્રકારની પડેલી છે, આ સંબંધી અશુદ્ધતા નથી પણ એ સિવાય પણ બીજી અશુદ્ધતાઓ છે અને આ સંબંધી અશુદ્ધતાઓ પણ મને એમ લાગે છે કે નથી। બાકી કેવળ જ્ઞાનીને તો આ સંબંધી પણ કેટલી અશુદ્ધતાઓ લાગતી હશે મારામાં, તો એને અહીંયા બતાવે છે કે સાત તત્વોમાં જીવ અજીવ આશ્રવ બંધ સંવર નિર્જરા મોક્ષનું સ્વરૂપ જે સમજ્યા હવે એમાં વિભાજન કરે છે। સાત તત્વોમાં જીવ તથા અજીવ તત્વ જ્ઞેય છે, જીવ પણ જ્ઞેય છે અને અજીવ પણ જ્ઞેય છે। જીવ જ્ઞાનમાં જણાય છે અને જાણો જેમ છે તેમ જાણો, આ જીવ અને અજીવ તત્વોને ભેદ જ્ઞાનની દ્રષ્ટિએ જીવને જીવ રૂપે જાણો અને અજીવને અજીવ રૂપે જાણો, અને એ બંનેને જેમ છે એમ રૂપે તમે જ્યારે જાણો છો ત્યારે આશ્રવ અને બંધ જે છે એ ઓટોમેટિક છૂટી જાય છે, સંવ નિજરા પ્રગટ થઈ જાય છે। જેમ છે એમ જાણવાનો અર્થ એ છે કે ખાલી એમ નહીં જાણવું કે આ ટેબલ છે, આ ખુરશી છે, આ ઘર છે, આ ગાડી છે, એ ગાડીને જેમ છે તેમ જાણી, આ ગાડી લાલ રંગની છે તો લાલ રંગની ગાડી છે એમ જાણી લીધી, એમ જાણવાનું નામ જેમ છે એમ જાણી નહીં। પણ આ ગાડી લાલ રંગની છે અને એ હું નથી એમ જાણે, ભેદ જ્ઞાન પૂર્વક જાણે,
કે જાણવામાં તો બધું જાણીએ છીએ, આ બધી વસ્તુઓને જાણીએ છીએ, પણ એ વસ્તુના રસ્તા પર નીકળતી વખતે ઘણી બધી ગાડીઓ જાય છે, બધી ગાડીઓને આપણે જાણતા હોઈએ છીએ, અને ક્યાંય એમ પણ જાણતા હોઈએ છીએ કે આ હું નથી ને આ મારી નથી. તેમ છતાં પણ મિથ્યાત્વનો દોષ લાગે છે, કારણ કે એ ગાડીને હું એમ માનું છું કે એ મારી નથી, પણ એ ગાડી કોઈની નથી એવું મેં હજી માન્યું નથી. એ ગાડીનો સંબંધ મારા આત્મા સાથે નથી એમ તો મેં માન્યું, પણ એ ગાડીનો સંબંધ જગતના કોઈ આત્મા સાથે નથી એવું નથી માન્યું. અને આવી માન્યતા જ્યાં સુધી પ્રગટ થતી નથી ત્યાં સુધી જીવને જીવ રૂપે ને અજીવને અજીવ રૂપે જાણ્યો એમ કહેવાતું નથી. મિથ્યાત્વનો દોષ બે પ્રકારે છે, કે એ રૂપે પોતે તો હવે રહેતા નથી, પોતે ઘરમાં રહેતા નથી, પોતે મારા સ્થાયી થયા તો ઘરમાં રહેતા નથી હવે, અને એમ માનતા નથી કે આ ઘર મારું છે. પણ જયારે કોઈ આમંત્રણ આપે કે આહાર માટે પધારજો, અને જયારે જાય ત્યારે માન્યતામાં તો એ જ છે કે આ ઘર આ ભાઈનું છે, આ રમેશભાઈનું છે, કે આ સુરેશભાઈના ઘરે ગયો છું. તો જે પોતે ઘરમાં ન રહે પણ સુરેશભાઈ જે ઘરમાં રહેતા હોય એ ઘરને સુરેશભાઈનું માની લે તો એણે હજુ ગ્રહસ્થ દશાને છોડી નથી, હજુ એને સમ્યક દર્શનના પણ ઠેકાણા નથી. ગ્રહસ્થ દશા તો સાધુની દશા છે, ગ્રહસ્થ દશાને છોડવી એ તો મુનિ દશા છે. એટલે મુનિ દશાની વાત તો પછી નહીં છે, છોડવાની વાત તો પછી નહીં છે, હજી સમ્યક દર્શનના પણ ઠેકાણા નથી. કારણ કે સમ્યક દર્શન માટે તો એ દરેક દ્રવ્યને સ્વતંત્ર માને છે, એ દ્રવ્યને ભેગા રૂપે માનવા ત્યાં જ મિથ્યાત્વ ઊભું થાય છે. એટલે જીવ અજીવને જાણે એટલું જ નહીં, જેમ છે તેમ જાણે અને ભેદ રૂપે જાણે. અને આવી સમ્યક દ્રષ્ટિની પ્રતીતિ છે, એના કારણે શું થાય છે કે અત્યારે આ શરીર પર બ્લેડ લાગતા એ શરીર કપાણું, ચામડી કપાણી, કપડા ઉપર બ્લેડ લાગતા કપડું કપાણું, સોફા પર બ્લેડ લાગતા સોફો કપાણું, તો એ કપાય છે ત્યારે અજ્ઞાનીને દુઃખ લાગે છે. જ્ઞાની એમ જાણે છે કે આ અનંત પુદ્ગલ પરમાણુઓનો સ્કંધ છે. હવે આના બે ટુકડા અત્યારે થઈ ગયા, આ રેકોર્ડરના બે ટુકડા થયા, તો બે ટુકડા જ્યારે થાય છે ત્યારે જ્ઞાની જાણે છે કે આના જે અનંત પરમાણુઓ છે એ પહેલા પણ જુદા જ હતા, કારણ કે એક પરમાણુ બીજા પરમાણુને મળતો પણ નથી, સ્પર્શતો પણ નથી, એવી દ્રવ્યની સ્વતંત્રતા બતાવી છે. જ્યારે આ એક પરમાણુ બીજા પરમાણુમાં ન મળતો હોય તો આ જ્યારે પડીને તૂટે છે ત્યારે જુદું થયું એવો વિકલ્પ જ નથી, એ તો પહેલા જ જુદા હતા, એ સ્વતંત્ર જાણ્યા છે. મારો કહેવાનો અર્થ એ છે કે એક એક પરમાણુને પહેલેથી જુદું જાણ્યું હોય એને વસ્તુ કપાઈ ગઈ, તૂટી ગઈ, ફૂટી ગઈ એવું ત્યાં દેખાતું નથી, એની દ્રષ્ટિ જે છે એની સ્વતંત્રતા પર હોય છે. એક અત્યારે એ છે કે એક શરીરના મનો આ હાથના મનો બે ટુકડા કર્યા તો વધારે દુઃખ, ચાર ટુકડા કર્યા નથી વધારે દુઃખ, આમ વધારે જે જગ્યાએ વધારે આમ બ્લેડ મૂકવામાં આવે છે એટલું વધારે દુઃખ થાય છે. જ્ઞાની કહે છે એક એક પરમાણુમાં પહેલેથી બ્લેડ લાગેલી છે, એ છૂટા જ છે, ખાલી એ તો મિથ્યાત્મના કારણે એ છૂટા છે એવી પ્રતીતિ નથી. આવી એક એક પરમાણુની સ્વતંત્રતા જેની પ્રતીતિમાં આવી હોય એને જ સમ્યક દર્શન પ્રગટ થયું એમ કહેવાય, ને એ જ જીવ આ પુદ્ગલનો સંબંધ કોઈ જીવ સાથે ન જોડે. એ પુદ્ગલના સાથેનો સંબંધ જોડ્યો છે, એ પુદ્ગલનો વિકલ્પ પણ થાય છે, એ પુદ્ગલને એકત્વ રૂપે માન્યું છે, પુદ્ગલમાં સુખ બુદ્ધિ પડી છે એટલા માટે એના અંદર એટલું એકત્વ અને મમત્વનો ભાવ થાય છે,
કોઈ વસ્તુ બજારમાંથી લાવીએ છીએ તો વસ્તુને લાવ્યા ત્યારે વસ્તુના વિકલ્પો કેટલા બધા વિકલ્પો છે, એને લાવતી વખતેના જ વિકલ્પો છે, પછીના કોઈ વિકલ્પો નથી. પછી એના માટે કઈ વિકલ્પ નથી થતા. ઘરના અંદર કેટલી બધી, જ્યારે રંગ કરવો હોય ઘરમાં તો રંગ કરતી વખતે 50 જાતના રંગ સામે બતાવે છે અને કેટલા વિકલ્પ થાય છે, આ કરવો આ કરવો આ કરવો આ કરવો, અને ઘરવાળા બધાને પૂછીએ છે કે કયો કલર કરવો આ ઘરમાં, અને અત્યારે બધાના ઓપિનિયન અલગ અલગ હોય એટલે પછી એ બાને પણ કે કોનું માનવું, એટલે હવે ફેશન ના બાને કરીને કે એક દિવાલ અલગ ને બાકીની ત્રણ આવીને એમ કે ઘરમાં જ આ પ્રોબ્લેમ થતા હોય તો પછી એને ફેશન કહી દીધી કે અત્યારે આ ચાલે છે ટાઈમ એવો, બાકી તો અંદરના ઓપિનિયન મળતા નથી બધાના, તો એના કારણે એ આખું 50 કલરનું લિસ્ટ ત્યાં સામે છે અને સામે જોવે છે કે કયો કલર પસંદ કરો. એટલા વિકલ્પો કર્યા, 5 દિવસ સુધી વિકલ્પ કર્યા, પછી નિર્ણય લીધો કે આ કલર કરવો છે, એ કલર થઈ ગયો. એ કલર થયા પછી 5 વર્ષ સુધી એ કલરનો વિકલ્પ ક્યારે જ નથી. તો ત્યારે ખબર છે જે વસ્તુમાંથી પછી આપણે કોઈ પ્રયોજન નથી, કઈ નથી, એના વિકલ્પો કરી કરીને એ ટાઈમે કેટલો આકુલિત થાય છે. એ જ રીતે કોઈ પણ વસ્તુ ઘરમાં આવે છે, શર્ટ નવો લાવીએ છીએ ત્યારે કેટલા બધા વિકલ્પો થાય છે, પછી લાવ્યા પછી પડેલો હોય છે તો પડે છે, રોજ પહેરી લઈએ પતી ગયો, ક્યાં વિકલ્પ નથી. પછી એટલે જીવ અને અજીવમાં, અજીવના અંદર એને એટલી આસક્તિ હોવાના કારણે એ સમયે બેહોશ છે એટલે ભૂલી જાય છે, અને એના કારણે જે વિકલ્પોના અંદર ફસાય છે, ભલે એને ખબર હોવા છતાં પણ કે આ પછી આગળ જઈને આ વિકલ્પો રહેવાના નથી, આ અમુક ટાઈમ પૂરતા જ આ વિકલ્પો છે. તો પણ એ અહીંયા પહેલા તો એ સમજવાનું કે કોઈ પણ અજીવને અને જીવને જેમ છે તેમ ભેદ રૂપે જાણવા, ભેદ જ્ઞાનને જ્ઞાન પ્રજ્ઞાછીણી રૂપે જાણવા. આ પ્રજ્ઞા, પ્રજ્ઞાનો અર્થ એ છે, જ્ઞાનનો અર્થ તો જ્ઞાન છે અને પ્રજ્ઞાનો અર્થ વિશેષ જ્ઞાન છે. જ્ઞાનરૂપી છીણી, જ્ઞાનને છીણી કીધી છે, કે જેવી રીતે લોખંડ છે, એ લોખંડ ઉપર છીણી મૂકીને એના ઉપર હથોડી મારતા એ લોખંડના 2 ટુકડા થઈ જાય છે, એવી રીતે જ્ઞાન જે છે એ જ્ઞાનને છીણી સમજો, અને એનાથી 2 ભેદ કરવાના છે. જ્ઞાનથી કોને ભેદ રૂપે જાણવાના છે તો એ છે કે લોખંડને, જે લોખંડને છીણી જે સ્થાન પર રાખવામાં આવે છે એ એવી જગ્યાએ રાખવામાં આવે છે જ્યાં સાંધો હોય છે, સાંધો છે એના ઉપર છીણી રાખવામાં આવતા ફટ છૂટું પડી જાય છે. તો એવી રીતે સાંધો ક્યાં છે કે જીવ અને અજીવ એ બેની વચ્ચે સાંધો છે, અને એના ઉપર જ્ઞાનની છીણી મૂકવાની છે જેથી કરીને અજીવ છૂટું પડે ને જીવ છૂટું પડે. પ્રજ્ઞા છીણી વડે ભેદ જ્ઞાન કરવાનો ઉપદેશ સમયસારમાં આપ્યો છે, અને એ ત્યારે જ થઈ શકે છે જ્યારે આ જીવ અને અજીવ તત્વોનું સ્વરૂપ જીવ સમજ્યો હોય તો. ખબર જ નહીં પડે, ક્યાંય પોતાની પાર્ટી છે, પોતાની વસ્તુ છે, પારકામાં મોકલી દે, અથવા પારકાની વસ્તુ છે પોતાનામાં રાખી દે, એવું થાય. જે હવે ગાંઠ કાપવા કાઢવી હોય તો કે શરીરનું અંગ ક્યારેક કાપી નાખે ગાંઠની સાથે સાથે, અથવા તો શરીરનું અંગ પૂરેપૂરું રહેવા દે ને ક્યારેક ગાંઠે રહેવા દે થોડી થોડી, એ વચ્ચોવચ્ચ કાપો ન મૂકી શકે. આ તો કે વચ્ચોવચ્ચ મૂકવાનો છે કે જેટલો ભાગ કાઢવાનો છે એટલો તો કર્મ મોકલે કે આ મારું અંગ નથી, આ તો થયેલી બીમારી છે, આ કેન્સરની ગાંઠ છે અને આ મારું અંગ છે. તો એવી રીતે ભેદ કરે કે આ તો મારું નથી અને આ મારું છે, તો અજીવને તો પરમાં રાખે અને જીવ છે એને સ્વમાં રાખે, એમાં એ ભેદ જ્ઞાન કરે. અનંતાનુબંધી કશાયનો અભાવ હોવાથી સમ્યક દ્રષ્ટિને વિકલ્પો મંદ થયા છે. ફળમાં પરિવર્તન કરવાના વિકલ્પો, પરિવર્તન કરવાના, ફેરફાર કરવાના ભાવ નથી, કર્તૃત્વ બુદ્ધિ નથી એવી શ્રદ્ધામાં. એ સમ્યક દર્શનમાં જીવ અને અજીવ તત્વને એકલા તો ભેદરૂપે જાણે છે પ્રજ્ઞા છીણી વડે, કારણ કે જ્ઞાન છીણી કરતા પ્રજ્ઞા છીણી કીધું કે જ્ઞાનની છીણીથી તો ભેદ કેટલાય કરી રહ્યા છે,
અત્યારે પણ આ વૈજ્ઞાનિકો જે અત્યારે જે કેટલા બુદ્ધિશાળી છે કે જો એ લોકો આ વાતને જીવનમાં અપનાવી નાના ઉપર અંદર ઉતરી જાય તો તમને પ્રશ્ન સામે જે આ ન્યુટ્રોન ના ટુકડા કરી આ ન્યુટ્રોન ને ઇલેક્ટ્રોન ને પ્રોટોન ને આન તેને ટુકડા ટુકડા ભેદ તો કેટલો કર્યો પેલા મોલિક્યુલ હતું મોલિક્યુલ માંથી એટમ ને એટમ માંથી આ ને આ ને આ ને કેટલા ભેદ 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 સૂક્ષ્મ સૂક્ષ્મ ભેદોમાં આવી જાય છે હજી પણ જે નાના નાનો જે પરમાણુ સર્જ થયો છે પરમાણુ પછીનો 25મો ટુકડો એમાંથી તે હજી 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 ટુકડા કરવાની કોશિશ કરે છે ભેદ કરવા વાળાની આ જગતમાં કમી નથી પણ સ્વ પરનો ભેદ કરવામાં એવા એવા જિજ્ઞાસુ ને આત્માથી નથી જે સ્વ પરનો ભેદ કરે એટલે સ્વ પરનો ભેદ જાણે એની ઉત્કંઠા વાળા પણ નથી બે પરમાં ભેદ જાણવાની ઉત્કંઠા છે અને એ તો બધાને કોઈને મોટા લેવલે કોઈને નાના લેવલે બધાને બે પરમાં તો ભેદ કરવાની જિજ્ઞાસા પણ છે ને આવડત પણ છે ને કરે પણ છે આ નીચેની ગાડી મારી છે એક ગાડી મારી છે બાકી નવ મારી નથી તો ભેદ કરી દીધો આ મારી ને આ મારી નહીં આ ઘર મારું છે બાકીના ઘર મારા નહીં આ શરીર મારું છે બાકીના મારા નહીં આ પત્ની મારી છે બાકીની મારી નહીં તો ભેદ કર્યો અને બે પરમાં કર્યો શરૂઆત એનાથી થાય અનાદિકાળથી એને અભ્યાસ આનો જ છે એ એક વ્યવહાર છે એ ભેદને વ્યવહાર કીધો છે કે ભાઈ તમે ત્યાં બધું ભેગું ભેગું કરી બસ આ બધું બે એક જ છે એમ કરીને ચલો પોતાની ગાડી હતી બીજાની હતી એ ઉપાડીને જતા રહ્યા કે ગાડી તો બધી બધી છે ભેદ તો કરવાની પોતાની પત્ની બીજાની બધી સરખી માની લીધી એમ નહીં કે ત્યાં તો ભેદ એ બધો વ્યવહાર છે પણ માનવાનું એમ પારકી સ્ત્રીને પોતાની પત્ની માની લેવી પોતાની માની લેવી તો એનાથી મોટો વ્યભિચાર એનાથી મોટો શિથિલાચાર એનાથી મોટું પાપ કોઈ નહીં પારકીને પોતાની માનવી એનાથી મોટું પાપ નહીં અને પોતાની છે એને પારકી માનવી એનાથી મોટો કોઈ ધર્મ નહીં કે આ પણ મારી નથી આ જગતમાં એનું નામ સમ્યક દર્શન થઈ ગયું પોતાનીને પારકી માનવાનું નામ સમ્યક દર્શન છે અને પારકીને પોતાની માનવાનું નામ પરસ્ત્રી સેવન નામનું વ્યસન છે એક નરક નું કારણ છે એક મોક્ષ નું કારણ છે એટલા માટે એ વાત પણ બતાવી કે પારકીને પારકી જાણો પોતાનીને પોતાની જાણો એ વ્યવહાર અને અંતરની પરિણતિ એવી હોય કે પારકીને અને પોતાનીને બંનેને પારકી માનો માનો કીધું પેલામાં જાણો કીધું આ પારકી સ્ત્રી છે ને આ પોતાની છે એવું તો ખાલી જાણો માનતા નહીં કારણ કે પોતાનું માનવાનું નામ તો પછી મિથ્યાત્વ થઈ જશે આ જાણ્યું બસ ખાલી એનું નામ તો ખાલી વ્યવહાર થયું પણ આ સાત તત્વનું જે પ્રકરણ છે એ સાત તત્વનું પ્રકરણ આપણને વ્યવહાર નથી શીખવાડતું સાતત્યનું પ્રકરણ આપણને આત્માની અનુભૂતિની વિધિ બતાવે છે અને એ વિધિના અંદર એ કહે છે કે આત્માની પ્રાપ્તિ જ્યારે થાય છે ત્યારે તમારી પ્રતીતિ તમારી માન્યતા કેવી હોય શ્રદ્ધાની મુખ્યતાથી અહીંયા વાત કરેલી છે ચારિત્રની અને જ્ઞાનની અહીંયા મુખ્યતા નથી બીજા બે તત્વ છે આશ્રવ તત્વ અને બંધ તત્વ એ હેય છે આશ્રવ તત્વ અને બંધ તત્વ હેય છે જીવ ને અજીવ બંને ગુણે પોતાનો જીવ પણ ગુણે પોતાનો જીવ પણ ગુણે કારણ કે એને તે મારે ના તો પ્રગટ કરવાનો છે ના છોડવાનો છે જેમ છે એમ જાણવાનો છે એટલે ગુણે એમાં ફેરફાર કરવાનો કઈ નથી એમાં ફેરફાર થઈ શકતો નથી એમાં મારો પુરુષાર્થ કઈ કામમાં નહીં આવે કારણ કે એમાં કઈ એમાં શુદ્ધ છે એમાંથી અશુદ્ધ થવાનું જ નથી અને અશુદ્ધ તો એ છે નહીં પરના અંદર પણ મારો પુરુષાર્થ કામમાં આવવાનો નથી કોઈના રાગ દ્વેષને ટાળવા માટે મારો પુરુષાર્થ ત્યાં કામમાં નહીં આવે
માન્યતા એવા પ્રકારની જો દ્રવ્યની સ્વતંત્રતા ન જાણી હોય એટલે એમ જ લાગે કે મેં કીધું એટલે અહીંયા કાર્ય થયું આવે છે. મેં કીધું, મારા છોકરાને કીધું બેટા તો આવું પાપ નહીં કરતો, આમ નહીં કરતો, એને બંધ કરી દીધું. જો કેમ નથી કામમાં આવતો, આવ્યું તો ખરું, આ કીધું એટલે આવી ગયું, એવું જ લાગે છે. આ છે ને વિકલ્પો અને ઘટના એ બંનેનું પેરેલલ એવું ચાલવાનું થતું હોય છે એટલે એમ લાગે આના કારણે જ થાય છે. ખાવાનો વિકલ્પ થયો, ખાવાનું થઈ ગયું. બોલવાનો વિકલ્પ થયો, બોલવાનું થયું. નાવા ધોવાના વિકલ્પ થયા, નાવા ધોવાનું થયું. બધા એ વિકલ્પો જેવા થાય છે ને કામ થાય છે એટલે એમ લાગે વિકલ્પો થી કામ થાય છે, 90% પૂરતી થાય છે. અને ખરેખર છે ને ખાવાનો વિકલ્પ ઉઠે છે ને એ સમયે ખાવાનું થતું જ નથી. જે સમય ખાવાનું થતું હોય છે ને એ સમય ખાવાનો વિકલ્પ નથી, એ તો ભૂતકાળ બની ગયો હોય છે. કેટલાય ટાઈમ પેલા વિકલ્પ આવ્યો હતો, જયારે ખાતા હોય ત્યારે તો વિકલ્પ કઈક બીજા ચાલતા હોય છે. વિકલ્પ ના કારણે તો કામ ક્યાં થઈ રહ્યું છે એ વખતે તો વિકલ્પ જ નથી. ધ્યાનમાં નથી ને આપણે સમજે કે કર્યું ને હમણાં મળી ગયું, 5 મિનિટ પછી મળ્યું, લાગે છે કે હમણાં મળી. એટલે શું બુદ્ધિ છે તમે સૂક્ષ્મ દ્રષ્ટિ પર્યાય ની સ્વતંત્રતા વાળી, સૂક્ષ્મ દ્રષ્ટિ નથી એક એક પર્યાય ની સ્વતંત્રતા વાળી. તો ત્યારે તો જુઓ તો બધું ઘણો મોટો ગેપ લાગે. આશ્રય અને બંધ તત્વ હેય છે, કારણ કે એ પોતાની અશુદ્ધ પર્યાય છે, છોડવા યોગ્ય છે. જ્ઞેય પણ નથી, ઉપાદેય પણ નથી, એ છે. સંવર તથા નિર્જરા તત્વ ઉપાદેય છે ને મોક્ષ તત્વ પરમ ઉપાદેય છે. સંવર અને નિર્જરા તત્વ ઉપાદેય કારણ કે મોક્ષ માર્ગ છે, અને મોક્ષ તત્વ એ પરમ ઉપાદેય છે કારણ કે મારું ધ્યેય છે. ઉપાદેય ઉપર કર્તૃત્વ બુદ્ધિ હોય ન હોય, પર્યાય માત્ર માં કર્તૃત્વ બુદ્ધિ ન હોય. કારણ કે ચાહે આશ્રવ બંધ હોય, સંવર નિર્જરા હોય કે મોક્ષ હોય, પર્યાય છે, પોતાને કરતા નથી માનતા, અકર્તા થયા. એ કંડદ પર્યાયનો અર્થ થયો શું કે પર્યાયની યોગ્યતામાં આ પણ છે, આ પણ છે, સહજ 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 પણ પ્રગટ થયું છે. એક બે પર્યાયમાંથી કરતા પણ છૂટવાના એને પણ સહજ જાણે છે. કારણ એ છે કારણ કે જે સમયે સ્વભાવમાં ઉપયોગ ગયો એ સમયે તે પાછા વિકલ્પોની પર્યાય તો ચાલુ જ છે. સૂક્ષ્મ વિકલ્પો ત્યાં ઉદય અનુસારે મારાથી થાય છે, પછી આ મારાથી કેમ નથી થતી, આને હું કેમ નથી રોકી શકતો. પેરેલલ જે ચાલે છે જ્ઞાન ધારા ને કર્મ ધારા બંનેને સહજ જાણે છે. અત્યારની ભૂમિકામાં એક વસ્તુ આપણે કરી રહ્યા છીએ, વિકલ્પ આવ્યો ખોટો, તો એને એને શું કરવું, એનાથી વળીને બીજા બાજુ આવવાનું, વિચાર તો ડાયવર્ટ કરવો ને. એવો વિકલ્પ આવશે કારણ કે અનાદિકાળથી આપણે આજ અભ્યાસ કર્યો છે ને આવી રીતે આપણને થઈ ગયું એવું લાગે છે, એટલા માટે આજ વિચાર આવશે કે તમારું જે ધ્યેય આત્માની અનુભૂતિનું છે એ આત્માની અનુભૂતિના એ સાધક જીવ માટે આ બરાબર નથી. એ અભ્યાસ કેવો કરશે, એનો બેસ જ એવો પાકો કરે, હજી એનું સ્વરૂપ સમજે પેલા. તો આ વિચાર જે છે એ વિચારથી મારે ડાયવર્ટ થવાનું છે, એના કરતા પેલા એ સમજે કે આનું સ્વરૂપ શું છે. સ્વરૂપને સમજે તો ઓટોમેટિક એમાંથી ડાયવર્ટ થશે. મારું ઘર છે તો ઘર તો છોડવાનું છે ને, અરે ઘર છોડવાનું નથી, વિષય ભોગો છોડવાના છે ને છોડવાનો નથી. વિષય ભોગોનું સ્વરૂપ શું છે પેલા જાણો, જાણો કે આ જો આ વિષય ભોગ છે, અત્યારે આટલી બધી ભૂખ લાગી છે, આ મીઠાઈ છે, આ મોઢામાં મુકતા છે, આ વિકલ્પ ચડ્યો, આ અત્યારે જો શાંતિ લાગી અને પાછું આજે સુખ લાગ્યું, બીજા પર પાછું સુખ ન લાગ્યું, એવું ભોગનું સ્વરૂપ સમજો કે જો અંદરમાં પડે ખોરાક પડેલો છે, હવે એનું શું થઈ રહ્યું છે, એવું વિચાર કરી કરીને એ વૃત્તિને પોતે જાણે ચકાશે. મારે ખાવું તો ઉપવાસ કરી લેવો છે એમ નહીં, એને જાણે તો સહજ વિકલ્પ જ ન ઉઠે પછી, સ્વરૂપને જાણ્યા પછી.
વારંવાર પ્રેક્ટિસ કરીએ છીએ. એટલે ચિંતન એવા પ્રકારનું કરે કે કોઈ પણ વિચાર, આ વિચારનું સ્વરૂપ શું છે, આજે વિચાર કોના થકી આવે છે, વિચાર કેમ આવે છે, કે આ ઉદય અનુસારે આવે છે એવું એ જાણે ને એ શ્રદ્ધાને પેલા દ્રઢ કરે, એના વારંવાર વિચાર કરે રાખે. એ વિચાર કરવો એ ઉદય અનુસાર આવે તો એ દ્રઢ થઈ ગયો. ઉદય અનુસાર આવે છે એવું જેને દ્રઢ થયું એને પછી આ કેમ આવ્યો એવો પ્રશ્ન ન થાય, એને ફેરવવાનો પ્રશ્ન ન થાય, અને એ સમય દ્રષ્ટિને જ થાય કે ઉદય અનુસાર વિકલ્પ આવે છે, એમાં મારા મારું કરતા પણ કઈ નથી. અને એ ક્યારે થાય કે અજ્ઞાનીને તો જ્યારે એ પોતે કોઈ વિકલ્પ આવે પછી એને ગમે છે, આ વિકલ્પ બરાબર છે, આ વિકલ્પ આમ છે આમ છે એને લાગે છે. જ્ઞાનીને તો વિકલ્પ માત્ર દુઃખ લાગે છે. કોનો વિકલ્પ સુખ ને કોનો વિકલ્પ દુઃખ, કે દેવશાસ્ત્ર ગુરુ નો વિકલ્પ એ સુખ અને ભોગો નો વિકલ્પ દુઃખ, કે એમ નહીં, વિકલ્પ માત્ર દુઃખ. અને જે વિકલ્પ છે એ પોતાને ખંડિત કરવા વાળો છે. હવે એવા સ્વરૂપથી અને સ્વભાવની દ્રષ્ટિએ જાણે ખાલી આ રૂપ અલગ અલગ લઈને આવ્યો છે, એ પંપાળે છે આવો વિકલ્પ જે છે સાચા દેવશાસ્ત્ર ગુરુ વાળો ગમાડે એવો છે કે સારો છે, સાતા આપે છે, સ્વભાવને પ્રાપ્ત નથી કરાવતો. બહુ દૂર દૂર નો વિચાર કરે, એ દૂર દૂર નો વિચાર કરે. એક પ્રશ્ન માં આપણે વાત થઈ હતી આજથી 100 વર્ષ પહેલા, પછી 200 વર્ષ પહેલા, 500 વર્ષ પહેલા વિચાર કરવો, પછી 1000 વર્ષ પહેલા, 5000 વર્ષ પહેલા, પછી 10000 વર્ષ પહેલા, 1,00,000 વર્ષ પહેલા, 1,00,000,000 વર્ષ પહેલા, આમ વિચાર કરતા કરતા પછી 1,00,000,000 વર્ષ પહેલા, એમ કરતા 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 જાય ને ઓ એના પેલા પેલા, એવી જ રીતે પછી ભવિષ્યમાં પણ, ભવિષ્યમાં આટલા વર્ષો, આ 1,00,000,000 વર્ષો, 1,00,000,000 વર્ષો આમ હું રહેવાનો છું, આવા અનાદિ અનંત મારું અસ્તિત્વ છે. એ અનાદિ અનંત અસ્તિત્વની બરાબરીમાં આ મારી આખી યાત્રા અનાદિ છે અનંતની, એના અંદર આ વર્તમાનમાં એક સમય માટે ઉત્પન્ન થયેલો વિકલ્પ, એક સમય માટે ખાલી ઉત્પન્ન થયેલો વિકલ્પ, અને હું એના માટે વિચાર કરું છું કે આનું શું કરવું, એનું કઈ કરવાનું નથી. હું અનાદિ અનંત નો વિચાર એવો કરું, એવો અનાદિ અનંતમાં ઊંડો ઉતરી જાઉં કે હું ત્રિકાળી, હું ત્રિકાળી, હું અનાદિ અનંત, એવો વિચારમાં એવો ઉતરી જાઉં કે એક સમયનો વિકલ્પ એ હોવા છતાં પણ ન હોવા બરાબર લાગશે. કારણ કે જેનું જે વર્તમાન પર્યાયમાં છે આ વિકલ્પ, વર્તમાન પર્યાયમાં છે, એ વર્તમાન પર્યાય સિવાયની, વર્તમાન પર્યાય સિવાયની ભૂતકાળની અનંત પર્યાયમાં આ વિકલ્પ છે નથી. એ વર્તમાન પર્યાય સિવાયની ભવિષ્યની અનંતાનંત પર્યાયમાં આ વિકલ્પ છે કે નથી? તો જે વિકલ્પ આ ભૂતકાળની અનંત ને ભવિષ્યની અનંતાનંત પર્યાયમાં ન હોય, એ વિકલ્પનું આ એક સમયની પર્યાયમાં હોવું એ પણ ન હોવા બરાબર છે. આવી દીર્ઘ દ્રષ્ટિથી જે વિચાર કરે છે ને આ વિકલ્પ અસર નથી કરતો. તો એને મેં અનાદિ અનંત મારું અસ્તિત્વ છે એ મને સુખ આપતું નથી, પણ આ એક વિકલ્પથી મને દુઃખ થાય છે. સ્વભાવ તો અનાદિ અનંત સુખવાળો છે અને વિકલ્પ એક સમયનો છે, પણ દુઃખ વિકલ્પથી થઈ ગયું. પેલા અનાદિ અનંત સ્વભાવથી સુખ ન થયું તો એનું કારણ જ આ છે, કારણ કે એને દ્રષ્ટિ અનાદિ અનંત સ્વરૂપ પર ન કરી અને આ વિકલ્પ પર કરી. જેવા લોકો દ્રષ્ટિ કરે એને ભોગવે,